નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું લવલીન. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે. તો પાટણથી મધુપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણમાં શાળાએ જતી સગીરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની પીઠ પર કર્યો છે ગંભીર ઘા, એ રીતે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. ગંભીર ઘા ઝીંકી તેના પર હુમલો કરવામાં આવ્યો છે. ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પર હુમલો કરવામાં આવ્યો છે. મધુપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે પાટણથી, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી છોકરી પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે. સરસ્વતી તાલુકાના વહાણા ગામની આ ઘટના છે. તેજલ પરમાર નામની વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે. તેજલ ઠાકોર જીવણજી નામના હેવાને આ હુમલો કર્યો છે. છરીથી હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સરસ્વતી તાલુકાના વહાણા ગામની આ ઘટના સામે આવી છે. તેજલ પરમારની વિદ્યાર્થીની પર હુમલો કરવામાં આવ્યો છે. તેજલ ધોરણ 10માં અભ્યાસ કરે છે, તેમજ ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પર હુમલો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની પીઠ પર આ ગંભીર ઘા કર્યો છે, તેથી તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શાળાએ જતી હતી આ સગીરા, જ્યારે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પાટણની આ ઘટના છે, જ્યાં એક સગીર જે છોકરી છે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. શાળાએ જતી હતી ત્યારે તેના પર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આજ મામલે સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. જે રીતે જોઈ શકાય છે કે આ સગીરા પર હુમલો કરવામાં આવ્યો છે, તો શું છે વધુ વિગત? જે ચોક્કસથી પાટણની અંદર જે 10માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા હતી, એના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. વહાણા ગામથી કોઈટા ગામે શાળાએ જતી હતી એ વેળાએ રસ્તામાં હુમલો કરવામાં આવ્યો છે. એક હેવાન કહેવાતા હેવાન, એમાં કોઈ નવાઈ નહીં કે ઠાકોર જીવનજી ઉર્ફે જેઠાજી લાડજીજી નામના હેવાને છરીથી એ સગીરા ઉપર હુમલો કર્યો છે. વિદ્યાર્થીની સાથે બીભત્સ માંગણીઓ કરતો હતો અને એણે એનો જે એકદમ કડકાઈથી વિરોધ કર્યો, તો એ વિરોધ કરતા ઉશ્કેરાઈ જઈને છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આરોપીએ ખૂબ જ ધારદાર છરીનો ઉપયોગ કર્યો હતો અને વિદ્યાર્થીની પીઠ ઉપર ગંભીર ઘા કર્યો છે. અને આ ચોક્કસથી નિંદનીય કહેવાય કે આપણું પોલીસ પ્રશાસન અને એ જે આટલા પ્રયત્નો કરી રહ્યું છે, આટલી જેટલી વેબસાઇટો કાઢી રહ્યું છે, અભયમ કાઢી રહ્યું છે, કંઈ પણ કાઢી રહ્યું છે, છતાં પણ આ રીતના જો આપણી દીકરીઓ પર કે કોઈના પર પણ અત્યાચાર થતા હોય તો એ ચોક્કસથી ના ચલાવી લેવાય. જી, તો આ રીતે ગંભીર હુમલો કર્યો છે ના પર, ત્યારે અત્યારે જે વિદ્યાર્થી છે તેની તબિયત કેવી છે? અત્યારે જે વિદ્યાર્થીની છે ચોક્કસથી સારવાર છે, ધારપુર હોસ્પિટલ આપણે ખસેડી દીધી છે, તેથી એની એટલી સિવિયર કન્ડિશન નથી. પણ આ જે વર્તન થયું એ વિદ્યાર્થીની સાથે એ યોગ્ય ન કહેવાય અને આના પર પોલીસે જેટલું બને એટલું જલ્દી એક્શન લેવાની જરૂર છે. જી, તો પોલીસ દ્વારા કઈ પગલાં લેવામાં આવ્યા છે કે નથી? જી, ચોક્કસથી શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. જે દીકરીનું છે એ દીકરીનું બયાન લઈ લીધું છે અને બયાન અનુસાર જે શોધખોળ ચેટાજીની ચાલુ કરવામાં આવી ગઈ છે. જી, વિદ્યાર્થીના ઘર પરિવાર તરફથી કેવી પ્રતિક્રિયા સામે આવી રહી છે? ચોક્કસથી જે રોષનો માહોલ છે એમની અંદર, કારણ કે આ રીતે જો કોઈ યુવાન એ બીભત્સ માંગણીઓ કરે અને એમની છોકરી એનાથી બચવા માટે સામે વિરોધ કરી રહી હોય અને આ રીતનું એની જોડે જો કોઈ રીતનું વર્તન થઈ રહ્યું છે અને આ રીતની જે ગંભીર જીવલેણ હુમલો થયો છે, તો ચોક્કસથી એ લોકો ખૂબ જ રોષમાં છે અને એ લોકો પણ જેટલું બને એટલું જલ્દી એ માણસને પકડીને આ વસ્તુનું નિરાકરણ લાવવા માટે ઈચ્છી રહ્યા છે. જે આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે જોઈ શકાય છે, તેજલ પરમાર નામની આ વિદ્યાર્થીની હતી, જેના પર પીઠ પર ગંભીર ઘા ઝીંકી તેને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અત્યારે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ તેની સ્થિતિ જે છે તે સ્થિર જોવા મળી રહી છે.